निर्मल नो हो अभिगम, कल्याण हो छात्र नो हरदम। उच्च अभ्यास नो शिक्षण धाम, महर्षि गुरुकुल, महर्षि गुरुकुल, महर्षि गुरुकुल, महर्षि गुरुकुल, महर्षि गुरुकुल। हेलो बाळ दोस्तो, केम छो? मजा माने फरी एक વખત સ્વાગત છે તમારું આ ઓનલાઈન વિડિયો ની અંદર। અને આજે આપણે કઈક નવું જ લઈને આવ્યા છીએ, કઈક નવું જ શીખવાનું છે, કઈક નવું જ જાણવાનું છે। આજે આપણે વિષય ગણિત ગમ્મત અને ચેપ્ટર નંબર 3 એ પહોંચી ગયા છીએ। ચેપ્ટર નંબર 1 અને 2 તમે વ્યવસ્થિત રીતે શીખી ગયા છો, બરાબર ને? તો આજે આપણે ચેપ્ટર નંબર 3 જોવાનું છે, 3 એનું નામ શું છે? આપો અને લો। તમારે રૂપિયાની લેવડ દેવડ કરવાની છે, તમારે તમારા મિત્રો સાથે તમે વર્ગમાં હોય ને ત્યારે શું કરવાનું છે? તો એક વિદ્યાર્થી પેન્સિલ ન લાવ્યો હોય તો એ વિદ્યાર્થીને આપણે પેન્સિલ આપવાની છે। પછી જ્યારે આપણે પેન્સિલ ભૂલી જઈએ ત્યારે એ જ વિદ્યાર્થી આપણને એ બીજી રીતે એ પેન્સિલ આપવામાં મદદ કરશે। તો વિદ્યાર્થી મિત્રો, આવું જ કઈક ચેપ્ટરનું નામ છે, આપો અને લો। તમારે પણ તમારા મિત્રો હોય ને એને મદદ કરવાની છે। જો એ કઈક વસ્તુ ભૂલી જાય ને, કદાચ સવારે નાસ્તો ભૂલી જાય અને રિસેસનો સમય થાય, આ ક્યારની વાત કરું છું? જ્યારે તમે ભણતા હોય ને ત્યારની વાત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, જો તમારો ભાઈબંધ, તમારો મિત્ર નાસ્તો ભૂલી જાય ને તો આપણે એને ચોક્કસથી આપવાનો છે। અને એ વિદ્યાર્થી છે ને, એ તમારો મિત્ર છે ને, જ્યારે તમે નાસ્તો ભૂલી જશો ને ત્યારે એ તમને અવશ્ય મદદ કરશે વિદ્યાર્થી મિત્રો। તો આવું જ એક ચેપ્ટર છે, આવું જ એક પ્રકરણ છે, એનું નામ છે આપો અને લો। અને વિદ્યાર્થી મિત્રો, તમે ચેપ્ટર નંબર 1 અને 2 ભણ્યા ને, એનાથી પણ એકદમ સહેલું ચેપ્ટર હોય ને તો ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3, એ ત્રણે ત્રણ ચેપ્ટર માંથી સહેલામાં સહેલું ચેપ્ટર આપો ને લો છે, બરાબર ને? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કે ક્યાંથી ભણવાનું છે। તમે નોટબુક પેન હાથમાં લઈ લીધી છે ને, બરાબર? તો તમારે નોટબુક પેન હાથમાં લઈ અને તમારે પણ આજે આપણે શું શીખવાનું છે, તો સરવાળા અને બાદબાકીને વ્યવસ્થિત શીખવાના છે અને તમે સમજી જ જશો। અને સરવાળા બાદબાકી ઉપરાંત તમે જોજો વિદ્યાર્થી મિત્રો, સરવાળા બાદબાકી કંઈક અલગ પ્રમાણે પણ થાય છે, એ પણ આજે આપણે આ ચેપ્ટર ની અંદર શીખવાનું છે। તમારે ક્યાંય જવાનું નથી, આપણે સ્ટાર્ટ કરીએ સરવાળા। તો તમારે તમારી નોટબુકમાં લખતું જવાનું છે વિદ્યાર્થી મિત્રો, અને રમત પણ આપણે કરવાની છે, બરાબર ને? સરવાળાની નિશાની આપણે ક્યાંથી ચાલુ કરશું? સરવાળાની નિશાની, નિશાની એટલે શું ખબર છે ને? યસ, આવી હોય સરવાળાની નિશાની પ્લસ વત્તા છે, તેને તેને એટલે નિશાનીને તેને ગુજરાતીમાં, આપણે તો ગુજરાતી મીડિયમમાં ભણી છીએ એટલે ગુજરાતી જ યાદ રાખશું ને, તેને ગુજરાતીમાં વત્તા કહેવાય। શું કહેવાય? વત્તા કહેવાય। આની ચર્ચા આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર કરી ગયા છીએ। તો સરવાળાની નિશાની આ પ્લસ દેખાય ને, વત્તા દેખાય ને, એ છે, અને તેને ગુજરાતીમાં વત્તા કહેવાય। તો સરવાળો એટલે શું? સરવાળો એટલે, સરવાળો એટલે એક સંખ્યાને, એક સંખ્યાને બીજી સંખ્યા સાથે, સરવાળો એટલે એક સંખ્યાને બીજી સંખ્યા સાથે, બીજી સંખ્યા સાથે, ફરીથી બોલું છું, તમારે લખવાનું છે સરવાળો એટલે એક સંખ્યાને બીજી સંખ્યા સાથે શું? તમે ચેપ્ટર નંબર 2 ની અંદર શીખી ગયા ને કે સરવાળો કરવો હોય તો આપણે એક સંખ્યાને બીજી સંખ્યા સાથે જોડવી પડે, એટલે કે ભેગી કરવી પડે, બરાબર ને? બીજી સંખ્યા સાથે જોડવી, જોડવી એટલે જોડકા નથી જોડવાના પણ ગણતરી કરવાની છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો?
તો સરવાળાની નિશાની તમે જ્યાં જુઓ આવી નિશાની દેખાય એટલે તમારે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. પછી સરવાળો કરવો એટલે શું? એક સંખ્યાને બીજી સંખ્યા સાથે ભેગી કરવાની છે. બરાબર, તો આ થઈ ગયું આપણું સરવાળા વિશે. હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, સરવાળાની અંદર લખવામાં ભૂલ ન થાય, ગણવામાં ભૂલ ન થાય. આ ગણિત વિષય છે અને ગણિતમાં તો તમારે એક એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે. શા માટે? કારણ કે જો ગુજરાતી સબ્જેક્ટ હોય અને લાંબો જવાબ આવતો હોય, જવાબ બરોબર હોય, 3 માર્ક્સનો હોય પ્રશ્નનો જવાબ, 3 માર્ક્સ તમને આપવાનો છે. પણ જો તમે રસ્વઈ દીર્ઘમાં ભૂલ કરી ને તો તમને એના 2 કે 2 થી વધારે એટલે કે 2.5 માર્ક મળી જશે. પણ ગણિતની અંદર એવું થવાનું નથી. શા માટે? તમે સરવાળો લખ્યો છે 25 અને 25, આવો સરવાળો છે. તો આના તમને જો કદાચ 2 માર્ક્સ આપવાના હોય તો 1 પણ માર્ક્સ તમને મળવાનો નથી. શા માટે? કારણ કે આપણી અહીંયા જવાબમાં ભૂલ છે વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ જોવાનું કે તમારે ગણિતમાં ચોકસાઈ રાખવી પડશે, તમારે સમજવું પડશે. 5 અને 5 10 થાય, તમે આમ મૂકી દીધું, અને 2 ને 2 4 થાય, આપણો જવાબ છે. પણ જો વિદ્યાર્થી મિત્રો આમાં તમે ભૂલ કરી ને એટલે તમને આનો 1 પણ માર્ક્સ ના મળે. તમારે આ 1 અને 10 છે ને એને ખાસ સમજવા પડે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો તમે એવી ભૂલ નથી કરવાના ને, ચોક્કસ હો, તમારે એવી ભૂલ જરાય નથી કરવાની. હવે આપણે જોઈ લઈએ કે સરવાળો છે તો આપણે એને કેવી રીતે લખશું. અને જો વિદ્યાર્થી મિત્રો આ સરવાળો છે ને એ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. તમે જ્યારે વૃદ્ધ થશો ને ત્યારે પણ જો તમે દુકાને જતા હશો ને તો ત્યારે પણ આ સરવાળો ખાસ તમારે જોવાનો છે. આ ત્યારે પણ આ સરવાળો છે ને ઉપયોગમાં આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો જો આપણે અત્યારથી જ આ સરવાળાને શીખી જઈએ ને તો તમે મોટા થશો ને તો પણ આ સરવાળાને ભૂલવાના તો નથી જ. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે, તમે નાના છો ને ત્યાંથી જ આપણે શીખવાનું શરૂ કરીએ. બરાબર ને? હવે આપણે એકમ અને દશક, એકમ અને દશક આ મેં તમને ચેપ્ટર નંબર 2 ની અંદર સમજાવી દીધું છે. એટલે આ ચેપ્ટર ફરીથી મેં કહ્યું ને કે આ ચેપ્ટર તો એકદમ સહેલામાં સહેલું છે. શા માટે? કારણ કે તમે ચેપ્ટર નંબર 2 ની અંદર સરવાળો તો શીખી ગયા ને. ના, સરવાળો નથી કર્યો, પણ શું કર્યું? સરવાળો જ કર્યો છે વ્યવહારુ દાખલાની અંદર, ખબર છે ને? બસ એવી જ રીતે આપણે સરવાળો કરવાનો છે. એકમ કેટલા છે? 5. દશક કેટલા છે? 2. દશક 3 અને એકમ 2. આનો સરવાળો તમારે જો કરવાનો હોય તો તમે વિદ્યાર્થી મિત્રો આનો સરવાળો કેવી રીતે કરી શકો? હવે અહીંયા જોવાનું છે, આ એકમ છે, એકમ એટલે એકલા, અને દશક એટલે 10. તો આ એકલા છે અને આ પણ એકલા છે. ખાસ સમજો, સરવાળો કરવામાં ભૂલ કરતા નહીં. તમે ચેપ્ટર નંબર 2 ની અંદર શીખ્યા ને કે એકમની નીચે એકમ અને દશકની નીચે દશક એમ લખશો ને તો જ આપણો જવાબ સાચો આવશે. પછી તમે 5 ને 3 સાથે અને 2 ને 2 સાથે સરવાળો કરશો ને તો આપણો જવાબ ક્યારેય સાચો નહીં પડે. એટલે વિદ્યાર્થી મિત્રો એકમની નીચે એકમ જ લખવાની. શરૂ કરીએ આપણે. આ કેટલા છે? 5. અને આ કેટલા છે? 2. તમે ધોરણ 2 માં શું કરતા કે પેલા તો 1 2 3 4 અને 5 બોલતા અને એના પછી 2 બોલતા, 1 અને 2, પછી ફરીથી પાછું ચાલુ કરતા 1 2 3 4 5 6 અને 7. પણ વિદ્યાર્થી મિત્રો હજી આપણે ટૂંકમાં કહી દઈ તો શું કરવાનું, આ 5 છે ને તમારા માઇન્ડમાં ફિટ કરી લ્યો, 5 તો યાદ રાખો, પછી કેટલા છે? 2. બસ 2 જ હાથમાં લ્યો, 5 લેવાની જરૂર નથી, 5 તો આપણા માઇન્ડમાં છે. અને પછી આ કેટલા છે? 2. તો 5 યાદ છે ને, 5 પછી ગણવાનું ચાલુ કરી દો, 5 પછી 6 અને 7, જો તો થઈ ગયું ને ફટાફટ. તો આપણે એમ શા માટે ન કરી શકીએ? કરી જ શકીએ. 5 અને 2, હા તમને થોડીક વાર લાગશે કારણ કે તમે ધોરણ 2 ની અંદર તો આવી રીતે જ કર્યું છે ને, એટલે એ ચાલ્યું જ આવશે, એટલે આપણે એને ભૂલતા થોડીક વાર લાગશે. તો આપણે વિદ્યાર્થી મિત્રો થોડુંક ટૂંકમાં કરી લઈએ. 5 અને 2 કેટલા થાય? 7.
तो सात ना सात। जो विद्यार्थी मित्रों हजू समझो अहिया आ एकली ज संख्या छे, एकम ज छे। जो एकली संख्या होय तो एने एम नाम मुकी देवानी छे। ऊपर वदी के कशु चढ़ावानू नथी। ए वदी केवी रीते आवे एने शु कहेवाय केवी रीते ए तमने हमणा समझाव। हवे एकम तो पूरू, हवे कोण वध्यू? दशक। दशक मां तो तमने खबर ज छे के दशक एटले शु। दशक एटले दस रूपया। खास समझो दशक एटले दस रूपया। तो मारी पासे बे दशक रूपया छे। केटला दशक? बे दशक। बे दशक एटले एक दस रूपया अने बे दस रूपया। तो आ बे दस रूपया ने भेगा करी तो केटला रूपया थशे? वीस। अने त्रण दशक मां भेगा करी तो त्रीस। तो वीस अने त्रीस केटला रूपया थाय? एक वीस अने एक त्रीस। त्रीस माइंड मां फिट करो, वीस अहीं राखो, त्रीस पची चालीस अने पचास। तो अहीं आपणे केटला दशक थई जशे? पांच दशक। तो त्रण अने बे केटला थई जाय? पांच। तो बस विद्यार्थी मित्रों आज आपणो सरवाळो, आपणो जवाब आपणने मळी गयो, सत्तावन। हवे जो विद्यार्थी मित्रों एकम अने दशक छूटू पाड़ीने लखीए तो शुं थशे? કે આપણી પાસે 25 રૂપિયા છે અને બીજા 32 રૂપિયા। જોજો ખાસ સમજવાનું છે આને, આમાં તમારે ભૂલ નથી કરવાની। જો આની અંદર તમને નહીં આવડે ને તો ધોરણ 4 માં તો આનાથી પણ મોટી સંખ્યા છે એમાં તમને તકલીફ પડવાની છે। એટલે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ આપણે શીખી લેવાનું છે એકમ અને દશક, એકમ અને દશક એકમની સાથે જ એકમ હોવું જોઈએ। હવે તમને યાદ છે ને સ્થાન કિંમત? આપણે શું કર્યું હતું સંખ્યાની ગમતમાં? સ્થાન કિંમત, 25 ની સ્થાન કિંમત, એમાં 5 ની કેટલી? 5। અને પછી 2 ની કેટલી? તમે ટ્રીક વાપરી હતી ને કે 2 ની પાછળ એક સંખ્યા હોય તો એક શૂન્ય મૂકી દેવાની। તો આપણે આ 25 રૂપિયા છે એને તમે આમ પણ બોલી શકો કે મારી પાસે 20 રૂપિયા અને બીજા 5 રૂપિયા છે। અને તમે ડાયરેક્ટ પણ બોલી શકો કે મારી પાસે 25 રૂપિયા છે। જો તમારી પાસે 3 રૂપિયા હોય, 3 રૂપિયા જ નાની રકમ લઉં છું, 3 રૂપિયા હોય તો તમે એમ ના કહી શકો કે મારી પાસે એક 2 નો સિક્કો અને એક રૂપિયાનો સિક્કો એટલે 3 રૂપિયા છે, એમ પણ કહી શકો। જો તમારી પાસે 12 રૂપિયા હોય, કેટલા રૂપિયા? 12, એકડે બગડે 12। પણ શું 12 ની નોટ આવે, 12 નો સિક્કો આવે છે? તમે તરત કહેશો ના, 12 નો સિક્કો પણ ના આવે અને 12 ની નોટ પણ ના આવે। તો શું વિદ્યાર્થી મિત્રો 12 રૂપિયા તમે કેવી રીતે કહેશો? તો તમે કહેશો કે સર મારી પાસે એક 10 ની નોટ છે અને એક 2 રૂપિયાનો સિક્કો છે, એમ કહી શકો ને વિદ્યાર્થી મિત્રો? ચોક્કસ કહી શકો, કારણ કે તમારી પાસે એક 10 રૂપિયાની નોટ છે અને 2 રૂપિયાનો સિક્કો પણ છે। તો 10 રૂપિયાની નોટ ને આપણે અહીંયા 10 લખી દઈએ અને 2 ના સિક્કાને અહીંયા 2 લખી દઈએ તો 10 અને 2 કેટલા થઈ જાય? 12। તો આ આપણને 12 મળી જાય ને। તો આમાં પણ એવું છે, હવે આને જોઈ લઈએ, 32 છે એમાં એકમ કોણ છે? તો તમે તરત કહેશો કે 32 માં એકમ 2 અને આ દશક છે। હો જોજો 3 નથી એટલે ભૂલ નથી કરવાની, 3 પછી કેટલી સંખ્યા છે? 1, તો એની જગ્યાએ શું મૂકશું? 0, તો કેટલા થઈ જશે? 30। તો થઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો? તમે એમ પણ કહી શકો કે મારી પાસે 32 રૂપિયા છે અથવા તો મારી પાસે 30 રૂપિયા અને બીજા 2 રૂપિયા છે। એટલે આપણે આ એકમ અને દશક અલગ પાડીને લખવું પડે, 5 અને 2 7 આ એકમ અને આ દશક, દશક એટલે 2 દશક અને 3 દશક, 5 દશક થયા એટલે આપણે 5 દશક લયા, જવાબ 50 લેખા નહીં। જો હવે જવાબ છે ને 57, એને તમે કેવી રીતે લખી શકો? તો તમે એને કહી શકો કે 20 અને 5, 20 અને 5 અને 30 અને 2। તો તમે આમ પણ લખી શકો કે 5 અને 2 7 અને 20 ને 30 50। તો મારી પાસે 50 રૂપિયા અને 7 રૂપિયા છે, એમ પણ તમે કહી શકો। વિદ્યાર્થી મિત્રો સમજાય છે ને? જો હજુ પણ તમારે આવો માવરો કરવાનો છે એટલે તમને બરાબર સમજાઈ જશે। હવે એના પછીનું આપણે બીજું ઉદાહરણ જોઈએ સરવાળાનું, તો એ શું કહેવા માંગે છે? એકમ દશક જ છે પણ ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો આમાં કઈક અલગ પ્રકારનું હશે। 5 અને 6, 5 2 6 56
અને બે હંમેશા બગડે સાતડે 27 તો આનો તમારે જવાબ અહીંયા લખવાનો છે હવે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે 6 અને 7 કેટલા થાય તો માઇન્ડ માં ફિટ કરો 6 અને ગણી લ્યો 7 હવે 6 તો હતા જ પછી ગણી 7 8 9 10 11 12 અને 13 12 પછી 13 તો શું આપણે 13 ને અહીંયા લખી શકશું તમે શું કહેવા માંગો છો લખી શકશું ના વિદ્યાર્થી મિત્રો 13 ને અહીંયા લખશું નહીં શા માટે જો તમને યાદ ન રહે તો 13 આપણે અહીંયા રાખી એના પછી આપણે શું કરી જોજો ખાસ સમજો 13 આપણે અહીંયા રાખી હવે આ કોણ છે તમે તરત કહેશો કે એકમ તો આ બે માં એકમ કોણ છે વિદ્યાર્થી મિત્રો તો તમે તરત કહેશો કે છેલ્લી સંખ્યા હોય એ એકમ હોય તો એકમ ની નીચે જ એકમ લખવાનું છે ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો આ એકમ ની નીચે જ એકમ તો શું આ દશક છે એને શું રફ જ કરવાનો છે કે ઉપયોગમાં નહીં આવે આવશે વિદ્યાર્થી મિત્રો આ દશક છે કેટલા દશક અને દશક એટલે કેટલા રૂપિયા 10 રૂપિયા દશક એટલે 10 રૂપિયા ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો દશક એટલે 10 રૂપિયા તો આ 10 રૂપિયા છે એને આપણે કઈ જગ્યાએ લઈ જવા પડે દશકના સ્થાનમાં કારણ શું કારણ કે આ બધા દશક જ છે તો જે આપણા એક હતો એ પણ દશક હતો તો આપણે એને ઉપર લખી શકીએ અને જે આ ઉપર સંખ્યા છે ને એને ગુજરાતીમાં કહેવાય વદી શું કહેવાય વદી મૂકી કહેવાય ખાસ સમજો જ્યારે એકમ એકમનો સરવાળો કરી ત્યારે જો આપણને દશકમાં સંખ્યા મળે મતલબ કે બે સંખ્યા મળે તો ક્યારેય નીચે બે સંખ્યા લખવાની નથી તમારે એ દશક છે ને એને વદી સ્વરૂપે બાજુના અંકમાં ગોઠવવાની છે ખાસ ધ્યાન રાખજો 6 અને 7 13 13 નો તગડો એટલે આ 13 છે ને એ એકમ છે અને આ 1 છે ને એ દશક છે એટલે આપણે દશકના સ્થાનમાં આ 1 ને જવા દીધું 1 નથી 10 છે તો આ 5 નથી 50 છે આ 2 નથી 20 છે તો હવે ગણો તો 10 અને 50 60 70 અને 80 80 થશે ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો કેટલા થશે 80 પણ શું આપણે 80 અહીંયા લખશું બિલકુલ નહીં 80 ને લખાય નહીં તો શું કરશું તો અહીંયા તો જો 10 હોય તો 1 લખ્યા છે 50 હોય તો 5 લખ્યા 20 હોય તો 2 લખ્યા તો 80 હોય તો 8 લખવા પડે બરાબર ને વિદ્યાર્થી મિત્રો આપણો શું થઈ ગયો જવાબ તો હવે જોજો એકમમાં એકમ જ હશે અને દશકમાં દશક જ હશે જોયું ને વિદ્યાર્થી મિત્રો સંખ્યામાં કેવી મજા આવે છે હવે જોજો એના પછી આ 1 અને 5 6 6 અને 2 8 તમે આમ પણ કરી શકો બરાબર ને વિદ્યાર્થી મિત્રો તો હવે તમને એકમ અને દશક એમાં સરવાળો કરતા ચોક્કસ આવડી ગયું હશે હજુ આપણે આગળ જોવાનું છે તો આગળ શું જોઈશું તો આગળ એકમ દશક અને 100 સુધીની સંખ્યા આવશે એનો સરવાળો જોઈશું તો વિદ્યાર્થી મિત્રો તમારે ક્યાં જવાનું નથી આપણે એકમ દશક અને 100 સુધીની સંખ્યા આજે જોઈશું જોજો હું તમારે ભૂલવાનું નથી આ સંખ્યા હું લખું છું 534 અને 222 સરવાળાની નિશાની જો એકમ દશક અને 100 બરાબર ને હવે આ છે એ એકમ છે આપણે ઉપર લખી દઈએ કે એકમ એના પછી આ દશક અને એના પછી આ 100 બરાબર ને તો એકમ દશક અને 100 હવે આપણે એકમ એકમનો સરવાળો કરીએ દશક દશકનો સરવાળો કરીએ અને 100 100 નો સરવાળો કરીએ પણ તમારે ભૂલવાનું નથી અને વિદ્યાર્થી મિત્રો કે એકમના સ્થાનમાં એકમ દશકના સ્થાનમાં દશક અને 100 ના સ્થાનમાં 100 ની જ સંખ્યા હોવી જોઈએ હવે જુઓ 4 અને 2 આ એકમમાં છે એકમ એટલે એકલું ખાસ સમજો 4 અને 2 કેટલા થાય 6 એના પછી 3 અને 2 કેટલા થાય
पांच अने पांच अने बे सात। तो हवे जोई लेजो के चार अने बे छ, त्रण अने बे पांच अने पांच अने बे सात थाय। हवे आपणे तमे आम पण करी शको के आ एकम कहेवाय, आ दशक कहेवाय अने आ सो। आ एकम एटले एकला, छ एकला छे, एना पछी दशक ना स्थान मां पांच छे एटले पांच दशक। पांच दशक मतलब के पचास, अने सो एटले केटला सात। तो सात सो पांच ने छ, दशक ने आपने एकम ने साथे बोलिए छे, तो सात सो ने छप्पन ए आपनो जवाब छे विद्यार्थी मित्रों। हवे तमे आनी स्थान किंमत पण लखो ने तो पण सरखू ज आवे। आ जोई लीजो एकम केटला छे चार, दशक केटला छे त्रण, तो दशक त्रण होय तो केटला मूकी आपणे त्रीस, अने पांच सो तो केटली वखत सो छे पांच वखत, तो पांच वखत सो होय तो आपणे केटला लखीए पांच सो। तो हवे आनो सरवाळो करीए, चार ना चार, त्रण ना त्रण अने पांच ना पांच। तमे आवी रीते पण लखी शको के चार आ त्रण दशक एटले त्रीस अने पांच सो एटले के पांच सो। તમે વિદ્યાર્થી મિત્રો આવી રીતે લખી અને જોઈ શકો કે શું મારો જવાબ આવી રીતે સાચો જ છે ને। તો હવે જોજો આ ચાર છે એ ચાર, એના પછી આમાં કેટલા છે બે, તો બે ના બે ચાર અને બે કેટલા થયા છ, બરાબર ને। હવે જુઓ આપણે તમારે આગળ જોવાનું છે ચાર ને બે છ, આ તો બરાબર છે। હવે આ જોઈ લઈએ કે ત્રણ અને બે કેટલા થાય, ત્રણ અને બે મતલબ કે ખાસ જોજો આ એકમ ચાર છે એને તો હટાવી દીધી, તો દશક ત્રણ છે, દશક ત્રણ એટલે શું કે દશક ત્રણ એટલે શું ત્રીસ, તો ત્રીસ અને બે દશક બીજા એટલે વીસ, તો ત્રીસ અને વીસ કેટલા થયા પચાસ, બની ગયા ને પચાસ। તો હજુ યાદ રાખજો પાંચ છે, તો પાંચ એટલે શું પાંચ દશક, તો પાંચ દશક એટલે પચાસ થાય, બરોબર ને વિદ્યાર્થી મિત્રો। હજુ આગળ આપણે સો નું સ્થાન જોઈ લઈએ, તો આ કેટલા છે પાંચ, પણ કોના સ્થાનમાં છે સો ના સ્થાનમાં, તો આ દશક અને એકમને આપણે ગણી લીધી, તો હવે કેટલા વધશે, તો પાંચસો ચોત્રીસ હતા એમાંથી ચોત્રીસ તો મેં લઈ લીધા છે, હવે કેટલા વધ્યા પાંચસો, તો આ પાંચસો છે એમાં આપણે પ્લસ કરી લઈએ બસો ને બાવીસ છે, જોજો વિદ્યાર્થી મિત્રો બસો ને બાવીસ, તો પાંચસો ચોત્રીસ એમાં બસો બાવીસ, એમાં બાવીસ તો મેં કાઢી લીધા છે મતલબ કે અહીંયા લખી લીધા હતા। હવે આ બે વધ્યા, બે કોના સ્થાનમાં છે સો ના સ્થાનમાં, તો બસો, તો પાંચસો ને બસો કેટલા થઈ જશે સાતસો। તો જોજો વિદ્યાર્થી મિત્રો સાતસો એટલે સો ના સ્થાનમાં કોણ છે સાત, તો તમે સાતસો ના બોલી શકો, ચોક્કસ બોલી શકો, તો આપણો જવાબ થઈ જાય સાતસો ને છપ્પન। જોઈને વિદ્યાર્થી મિત્રો આ સરવાળો સાવ કેટલો સહેલો છે। હવે તમે તમારી રીતે આમ એકમ દશક સો એના એ ન કરો અને ડાયરેક્ટ કરો તો પણ ચાલે, કેવી રીતે એનું એક ઉદાહરણ આપણે જોઈએ। તમારે આ એકમ દશક સો માં આટલું બધું લાંબુ કરવાની જરૂર નથી, પણ તમારે સમજવું ખાસ જોઈએ કે આ કેવી રીતે દશકના સ્થાનમાં આવે, એકમના સ્થાનમાં કેવી રીતે સંખ્યા આવે અને સો ના સ્થાનમાં કેવી રીતે સંખ્યા આવે, તો તમને ખબર પડે વિદ્યાર્થી મિત્રો, બરાબર ને। હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ, પાંચ ચાર અને ત્રણ, બે એક અને ત્રણ સરવાળાની નિશાની, એકમ દશક સો લખતા નથી એટલે પાંચસો તેતાલીસ અને બસો તેર એ બંને મળીને કુલ કેટલા થાય છે, તો ત્રણ અને ત્રણ છ, ચાર અને એક પાંચ અને પાંચ અને બે સાત, તો આપણો જવાબ છે સાતસો ને છપ્પન। જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો પાંચ ચાર ત્રણ બે એક ત્રણ, તો પાંચસો તેતાલીસ એમાં તમે બસો ને તેર નાખો તો સાતસો ને છપ્પન થશે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો। હવે એકમ દશક કરો તો પણ ચાલશે અને ન કરો તો પણ આપણો જવાબ બરોબર છે, તમારે પછી એક વખત ગણી લેવાનો કે મારો જવાબ સાચો જ છે ને। ત્રણ અને ત્રણ છ, ચાર અને એક પાંચ અને પાંચ અને બે સાત, બરાબર ને વિદ્યાર્થી મિત્રો। તો હવે તમે આવા અન્ય ઉદાહરણ તમારી જાતે ગણીને લખી શકો કે નહીં, યસ તમે જાતે ઉદાહરણ બનાવો અને જવાબ ગણો, જવાબ લખવાનો પ્રયત્ન કરો। એના પછી જો આપણે વિદ્યાર્થી મિત્રો આ તો હતું વધી વગરનું, પણ તમે કહેશો વધી વગરનું એટલે વધી એટલે શું,
તમે ચેપ્ટર નંબર 2 ની અંદર શીખી ગયા, પણ તેમ છતાંય આજે વધી કઈ રીતે મૂકવાની, શા માટે મૂકવાની એનો આપણે અભ્યાસ કરવાનો છે. જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, એટલે તમારે બીજી વખત સમજવાની જરૂર નહીં પડે. આપણે ફરીથી એકમ દશક લખીએ, એકમ એના પછી દશક અને એના પછી 100. હવે એક સંખ્યા લખીએ 600, આ બાજુ 100, દશકના સ્થાનમાં 3, આ બાજુ 7, અહીંયા દશકના સ્થાનમાં 6 અને આ બાજુ પણ 6. તો સંખ્યા કઈ થઈ ગઈ? 636 અને 176, આ સંખ્યા થઈ ગઈ આપણી. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો જોજો, એકમ, દશક અને 100 સમજવાનું તમારે આવી રીતે છે. પણ આવી રીતે તમારે એકમ દશક 100 કરીને ના લખો ને તો પણ ચાલશે. એટલે તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? તો ખાસ સમજો, 6 અને 6 કેટલા થયા? 12. તો સાહેબ, તમે તો કહેતા હતા કે જે સંખ્યા એકલી હોય એ જ એકમ કહેવાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, જે સંખ્યા એકલી હોય ને એ જ એકમ કહેવાય. પણ જો બંને એકમ છે, બંને એકમ છે, એનો તમે સરવાળો કરો અને જો તમને જવાબ એકમ અને દશકમાં મળે તો તમારે દશકને ત્યાં લખવાનો નથી. મતલબ કે આ બે સંખ્યા એકમ છે, એ બંનેનો સરવાળો કરતા મને કેટલા મળ્યા છે? 12. તો 12 છે. હવે તમે ચોક્કસ કહી શકો ને કે એકમ અને દશક કોણ છે? આ એકમ અને આ દશક. તો હમણાં જ કીધું કે દશકને ત્યાં નીચે લખવાના નથી. મતલબ કે આ 12 છે, એકમના સ્થાનમાં જ એકમ હોવું જોઈએ. તો આ 2 છે એ એકમ છે, અને આ 1 છે એ શું છે? તમે તરત જ કહેશો કે એ દશક છે. આ વિદ્યાર્થી મિત્રો 12 એકમ કહી શકાય કે 12, 1 1 વખત 12. પણ તમે ડાયરેક્ટ જ કહી શકો કે આ એકમ એટલે 2 એકલા અને દશક એટલે 1. તો આ 10 રૂપિયાને શું અહીંયા લખું? ના વિદ્યાર્થી મિત્રો, એ 10 રૂપિયાને તમારે અહીંયા લખવાની જરૂર નથી. તો હવે તમે શું કરશો? તો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, આ 1 છે ને એ દશક છે, આ 2 છે એ એકમ છે, એટલે આ 2 ને આપણે અહીંયા રાખ્યા. આ 1 ને તમારે દશકના સ્થાનમાં જવા દેવાના. શા માટે? કારણ કે અહીંયા તો 1 જ લખવાની છે સંખ્યા, અને એકમને જ લખવાની છે. તો દશકની સંખ્યાને ક્યાં મૂકશું? તો દશકની સંખ્યાને દશકના સ્થાનમાં મૂકશું. આ 1 નથી હો, ખાસ સમજો, 10 છે. કેટલા? 10. શા માટે? કારણ કે દશકના સ્થાનમાં મૂકી અને અહીંયાથી હટાવ્યું ત્યારે પણ શું હતું? દશક. એટલે દશકના સ્થાનમાં. અને આ જે આપણે ઉપર એક મૂક્યા ને એને કહેવાય વધી. શું કહેવાય? વધી. ખાસ યાદ રાખજો, સરવાળામાં આવશે વધી અને બાદબાકીની અંદર આવશે દશકો. તમે ચેપ્ટર નંબર 2 ની અંદર દશકો લેતા પણ શીખી ગયા હશો, તેમ છતાંય આપણે આ ચેપ્ટર ની અંદર બાદબાકી તો શીખવાનું જ છે. હવે આને કહેવાય વધી. આ 1 નથી, પણ શું છે? 10. શા માટે? તો આ દશકના સ્થાનમાં છે, એટલા માટે. દશકના સ્થાનમાં ગમે એટલી સંખ્યા હોય ને તો એ દશક જ કહેવાય. ગમે એટલી મતલબ બે સંખ્યા હોય, અહીંયા 3 છે, આપણે લઈ લઈએ. દશકના સ્થાનમાં 3 છે તો ફક્ત 3 ના કહેવાય, એ 30 કહેવાય. કારણ કે એકમ અને દશક આ દશકના સ્થાનમાં 3 છે, મતલબ કે આ 36 રૂપિયા છે. એમાંથી જો 6 રૂપિયા લઈ લેવામાં આવે તો તમારી પાસે કેટલા રૂપિયા વધશે? 30 રૂપિયા વિદ્યાર્થી મિત્રો. એટલા માટે આ 1, આ 2, 3, 4, 4 અને 7 કેટલા થાય? 11. કેટલા થાય? 11. વળી પાછા 11 આવ્યા. 11 દશકના સ્થાનમાં શું 11 હોય? આ દશકના સ્થાનમાં પણ એક એક સંખ્યા જ છે, તો આમાં પણ એક સંખ્યા જ હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તમે સાચું સમજ્યા છો. આ 2 11 છે, જો 11 અને કેટલી વખત? 10 વખત. તો 10 વખત તમે 11 કરો તો કેટલા થાય? 110. 2 વખત 11 કરો તો જવાબ શું આવશે? 110. તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે કે એકમ, દશક અને આ તો 100 થઈ ગયા, તો શું 100 દશકના સ્થાનમાં મુકાય? તમે કહેશો કે ના સાહેબ, 100 તો 100 ના સ્થાનમાં જ મૂકવું પડે. તો આ 110 થઈ ગયા. જો ફરીથી સમજાવું છું, આ 7 ને 3 10 અને 11 દશક કહેવાય. કેટલા દશક? 11 દશક.
તો 11 10 કેટલે કેટલા 11 વખત તમારે 10 10 10 એમ ગણવાનું છે તો 11 વખત તમે 10 10 10 ગણશો ને એટલે 110 થઈ જશે કેટલા થઈ જશે 110 તો શું આ એકમ દશક ને 100 શું આ 100 ને દશક ના સ્થાન માં મુકાય જરાય ક્યારે ના મુકાય વિદ્યાર્થી મિત્રો પા 100 ને કઈ જગ્યાએ મૂકશું આ દશક છે અને આ 100 છે તો આ 100 નો સ્થાન છે કે આપણે 100 ના સ્થાન માં મૂકી તો કેવું રહેશે બરાબર 100 ના સ્થાન માં આપણે 100 ને મૂકશું મતલબ કે બે એકડા હતા એમાંથી એક અંક પાછળની સાઈડ નો એટલે કે દશક નો અંક અહીંયા રાખો અને 100 નો અંક અહીંયા 100 ના સ્થાન માં લઈ લીધો બરાબર ને હવે આપણે 100 ના સ્થાન ની કિંમત ગણીશું આ 100 આ 600 600 ને 100 700 અને 700 ને 100 800 તો 800 નહીં પણ 8 મૂકશું શા માટે કારણ કે આપણે 1 ને 100 ગણ્યા 6 ને 600 ગણ્યા 1 ને 100 ગણ્યા તો 8 ને આપણે 800 ના ગણી શકીએ ચોક્કસ ગણી શકીએ 8 ને આપણે 800 ચોક્કસ ગણી શકીએ તો હવે વિદ્યાર્થી મિત્રો 1 6 અને 1 આ ત્રણે ત્રણ સંખ્યા મળી અને 8 થાય તો આ 100 ના સ્થાન માં છે એટલે 800 કહેવાય સમજાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો આ આપણા વધીવાળા સરવાળા હવે તમે શું આને ભૂલી શકશો તો તમે કહેશો કે સાહેબ હજી આપણે મહાવરો કરીએ તો આને ક્યારે ભૂલી શકીએ નહીં તો વિદ્યાર્થી મિત્રો આપણે મહાવરો જ કરવાનો છે હજી એક દાખલો આપણે સમજીએ પણ હવે આપણે એકમ દશક 100 નહીં પણ આપણે ડાયરેક્ટ લખી દઈએ બરાબર જોઈ લેજો અહીંયા સંખ્યા આપું છું 158 અને 200 ને 45 આનો તમારે સરવાળો કરવાનો છે એકમ દશક કે એવું કશું કરવાનું નથી ફક્ત અને ફક્ત સરવાળો કરવાનો છે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો અહીંયા 8 છે અને અહીંયા 5 છે એકમ દશક ને હવે ભૂલી જઈએ કારણ કે આપણે એ સમજવા પૂરતું હતું અને એને સમજવું જ પડે 8 અને 5 કેટલા થાય તો 8 તો માઇન્ડ માં ફિટ કરી લ્યો અને 5 આ રહ્યા 8 અને 5 9 10 11 12 અને 13 તો 8 ને 5 કેટલા થયા 13 વળી પાછા ભૂલી ગયા ને બે સંખ્યા એક સાથે મૂકવાની નથી તો હા ના સમજાય તો તમે 13 અહીંયા લખી શકો પછી એકમનો અંક કોણ છે પાછળથી ચાલુ કરો આ ત્રણને નીચે એટલે કે એકમના સ્થાનમાં રાખો અને આ દશકનો અંક દશકના સ્થાનમાં જવા દો એટલે કે વધી 10 ની વધી આ 10 અહીંયા નો રખાય 10 ને દશકના સ્થાનમાં જવા દઈ હવે આગળ 5 અને 4 કેટલા થાય 9 અને આ એકને ભૂલવાનો નથી એ તો 10 છે 5 અને 4 9 અને 10 10 વખત 10 કરો એટલે કેટલા થાય 100 થાય તો શું આ 100 ને અહીંયા રખાય ના રખાય 100 ને તો 100 ના સ્થાનમાં જવા દેવું પડે તો વિદ્યાર્થી મિત્રો 5 અને 4 9 9 અને 1 10 થયા તો પાછળનો અંક છે એને આપણે દશકના સ્થાનમાં મૂકીશું અને જે આગળનો 1 છે એને આપણે 100 ના સ્થાનમાં રાખીશું બરાબર ને વિદ્યાર્થી મિત્રો હવે તમારે શું કરવાનું છે 2 અને 1 3 3 અને 1 4 મતલબ કે 100 ના સ્થાનમાં 2 એટલે 200 અને 1 એટલે 100 200 ને 100 300 300 ને 100 400 એટલા માટે મેં અહીંયા 4 લખ્યા બરાબર ને વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયો ને તમને આ સરવાળો એકદમ ઈઝી છે અને તમે આવો સરવાળો બીજા સ્વરૂપે પણ કરી શકો પણ એની ચર્ચા આપણે આજે કરવાની નથી તમારે હજી ભણવાનું છે નેક્સ્ટ વિડિયોની અંદર કંઈક અલગ પ્રકારનો સરવાળો હશે વિદ્યાર્થી મિત્રો જોજો અલગ પ્રકારનો સરવાળો હશે એને પણ આપણે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો અને બીજું કે તમારે તમારી જાતે અત્યારે રકમ નથી બનાવી રકમ હું આપું છું અને તમારે એનો જવાબ લખી અને તમારા મમ્મી પપ્પાને બતાવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમને 3 દાખલા આપું છું એ તમે તમારી નોટબુકમાં લખી દો અને પછી જવાબ લખી અને તમારા મમ્મી પપ્પાને બતાવી દેજો હેડિંગ મારો સરવાળા કરો હેડિંગ શું મારશો સરવાળા કરો તમારે સરવાળા કરવાના છે પેલો દાખલો છે 54 પ્લસ મતલબ સરવાળાને નિશાની અથવા 54 વત્તા 22 બીજી સંખ્યા કઈ છે 999 વત્તા
અહીંયા આગળ શૂન્ય મૂકું છું, ધ્યાન રાખજો, વત્તા બાર. 999 માં તમે 12 મૂકો તો કેટલા આવશે? એના પછી ત્રીજી સંખ્યા જોઈ લઈ, તો ત્રીજી સંખ્યામાં શું આવશે કે 425 પ્લસ 266. આ ત્રણ ઉદાહરણ તમારે, ત્રણ દાખલા છે, એને તમારે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. અને ફરીથી તમને આમાં ના સમજણ પડે તો વિડિયાને તમારે આગળ લઈ જવાનો છે અને ફરીથી જોવાનો છે, બરાબર? તો ત્યાં સુધી તમારે ખુશ રહેવાનું છે અને આ દાખલા ગણવાના છે. આપણે મળીશું નેક્સ્ટ વિડિયોની અંદર. બાય બાય.